ચંપા કચેરી પણ સંક્રમણ વધતા મુલાકાતીઓ માટે જાહેર સૂચના સાથે પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. વૈશ્વિક મહામારી કોરોનાને લઈ સુરતમાં દિન પ્રતિદિન સંક્રમણ વધી રહ્યું છે. સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં વકરી રહેલી સ્થિતિ પર કાબૂ મેળવવા, કોરોનાનું સંક્રમણ આગળ વધતું અટકાવવા તેમજ કોરોનાની વધતી જતી ચેઇનને તોડવા સુરત મનપામાં સેક્રેટરી ઓફિસ હસ્તકની મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, શાસક પક્ષ નેતા, વિરોધ પક્ષ નેતાની ઓફિસો તથા એનએક્સી બિલ્ડિંગમાં આવેલ ભાજપ કોંગ્રેસના પદાધિકારીઓની ઓફિસો સહિતમાં અચોક્કસ મુદત સુધી મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. નમસ્તે. સુરત મહાનગરપાલિકામાં પદાધિકારીઓની જે ચેમ્બર છે, માન્ય મેયરશ્રી, માન્ય ડેપ્યુટી મેયરશ્રી, મારી એટલે સ્થાયી સમિતિની ઓફિસ અને વિપક્ષના નેતા અને શાસક પક્ષના નેતા એ જે ઓફિસો છે તે હાલ પૂરતીઓ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવી છે. એની માટે હું માફી માગું છું. પણ જે અમારે ત્યાં પરિસ્થિતિ અમારા જે સ્ટાફમાં છે તે મેમ્બરો પોઝિટિવ આવવાથી જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે અને એ લોકોને લીધે કોઈ બીજું સંક્રમણ ન ઊભું થાય એટલા માટે એક વ્યવસ્થાના ભાગરૂપે ઓફિસો બંધ રાખવામાં આવી છે. તેમ છતાં આજે એક એવી રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે માન્ય મેયરશ્રીની અથવા અમારા કોઈ પદાધિકારીમાંથી એક ઓફિસ ખુલ્લી રાખવામાં આવશે અને બધું કામકાજ ત્યાંથી ચાલશે. પણ મારી દરેક શહેરીજનોને મુલાકાતીઓને વિનંતી છે કે જરૂરી ન હોય તો આપે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અને અમારા ધારો કે કોઈ પદાધિકારીનું કામ છે, શાસક પક્ષના હોય, વિપક્ષના હોય, કોઈ પણ, તો આપ ફોનથી સંપર્ક કરી શકો છો અને ફોન પર તમારા કામનું જે હોય તો શેર કરી શકો છો. તો ઘરે રહો, સેફ રહો એવી મારી વ્યક્તિગત લાગણી છે. ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.